આજે રાજ્ય ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ Z24 કલાક હું છું આપની સાથે દીક્ષિતા અને હું છું આપની સાથે ખ્યાતિ મતનો મહાસંગ્રામ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હવે જે રીતે આંકડા સામે આવી રહ્યા છે ચૈત્ર મહાનગરપાલિકાનું મતદાન શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયું છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરતમાં મતદાન પૂર્ણ થયું જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં મતદાન પૂર્ણ છ મહાનગરપાલિકામાં સરેરાશ 40-41% થયું મતદાન Z24 કલાક પર જુઓ થોડી જ વારમાં અમે આપને બતાવી રહ્યા છે જે ફાઇનલ આંકડા 23 ફેબ્રુઆરી Z24 કલાક પર સૌથી ઝડપી પરિણામ જે આપ જોઈ રહ્યા છો અમે આપને બતાવીશું તમામ અપડેટ છ મહાનગરપાલિકાને લઈને અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે 42-43% થયું મતદાન જામનગર ભાવનગર રાજકોટ વડોદરા સુરત અમદાવાદ તમામ જગ્યા પર મતદાન પૂર્ણ થયું હવે મતદાન કેન્દ્રમાં છે તે મતદારો કરી શકશે મતદાન બાકીના મતદારો મતદાન ક્ષેત્રની બહાર છે તેઓ નહીં કરી શકે મતદાન એક સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વખતે સવારના તબક્કે શરૂઆતનો તબક્કો હતો ખૂબ ધીમું મતદાન થયું પરંતુ હવે અંતિમ તબક્કામાં મતદાનની પ્રક્રિયા ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે તમામે તમામ લોકો જે અત્યારે મતદાન કરવા માટે મતદાન બૂથ પર પહોંચ્યા છે તે લોકો જ આપી શકશે મતદાન બાકીના લોકો હાલમાં મતદાન નહીં કરી શકે છ મહાનગરપાલિકાઓનું મતદાન પૂર્ણ થયું છે 41-43% જેટલું થયું મતદાન તમામ અપડેટ Z24 કલાક આપને આપી રહ્યું છે અમદાવાદમાં કેટલું મતદાન સુરતમાં કેટલું મતદાન વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગર સૌથી વધુ જામનગરમાં 49.64% થયું છે મતદાન સુરતમાં 41.3% વડોદરામાં 42.82% રાજકોટમાં 44.73% થયું મતદાન સૌથી ઓછું અમદાવાદમાં 34.69% તો ભાવનગરમાં 43.66% મતદાન પરંતુ અંતિમ તબક્કામાં જે થયેલું મતદાન છે તેને લઈને અપડેટ Z24 કલાક આપને બતાવશે લોકશાહીનું આ મહાપર્વ અને Z24 કલાક સૌથી પહેલા સૌથી ઝડપી તમને તમારા સુધી અપડેટ્સ પહોંચાડી રહ્યું છે મતદાનના જે આંકડાઓ સામે આવ્યા છે અત્યાર સુધી કેટલું મતદાન થયું છે સીધા વડોદરા જઈશું રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે રવિ મતદાનના જે આંકડાઓ સામે આવ્યા છે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો મતદાનને લઈને પરંતુ એકંદરે ધીમું મતદાન શું આંકડાઓ સામે આવ્યા બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા તો વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણી માટે મતદાન હતું તે હવે પૂર્ણ થયું છે અને આ મતદાનની જે ટકાવારીની વાત કરવામાં આવે તો અંદાજિત જે ટકાવારી છે તે 50% આસપાસ મતદાન રહેવા પામ્યું છે અગત જે 2015માં પણ જે મતદાનની ટકાવારી હતી તે 51% હતી એટલે કે અગત ટર્મ કરતાં 1% આસપાસ ટકાવારી ઘટી છે હાલમાં આપ જોઈ શકો છો અત્યારે મતદાન કેન્દ્રમાં એક પણ મતદાર અહીંયા નથી બેઠા પરંતુ જે પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના તમામ જે ચૂંટણી અના જે કર્મચારીઓ છે તે અહીંયા બેઠેલા જોવા મળી રહ્યા છે મતદાનનો સમય છે તે પૂર્ણ થયો છે અને સમય પૂર્ણ થયા બાદ અત્યારે કોઈ પણ મતદાર નથી એટલે હવે કોઈ પણ મતદારને એન્ટ્રી આપવામાં પણ નહીં આવે જે રીતના જોઈ શકો છો કે તમામ જે કાગજની જે પ્રક્રિયા છે તે હવે પૂરી કરવામાં આવી રહી છે તમામ જે અધિકારીઓ છે તે જેટલું પણ મતદાન થયું છે જે પ્રકારનું મતદાન થયું છે તેની વિગતો અહીંયા વડોદરાથી જે આવે દ્રશ્યો જોયા આપને હવે બતાવી અંતિમ તબક્કામાં જે મતદાન હાલમાં તો હવે મતદાન બૂથ પર ખાલી ખમ જોવા મળશે વડોદરાના એ દ્રશ્યો આપે જોયા છે તમામે તમામ છે છ મહાનગરપાલિકામાં હાલના તબક્કે અંતિમ તબક્કામાં જે મતદાન થયું છે જે આંકડા સામે આવ્યા છે તેને લઈને અપડેટ Z24 કલાક આપના સુધી પહોંચાડે હાલના આપ જે આંકડા ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અમે આપને બતાવીએ છ મહાનગરપાલિકાનું મતદાન પૂર્ણ થયું અમદાવાદમાં 37% સુરતમાં 41% થયું મતદાન તો આ તરફ વાત કરવામાં આવે અમદાવાદ સહિત સુરત અને હવે ભાવનગરમાં 44% તો જામનગરમાં 51% મતદાન થયું છે ભાવનગરમાં થયું 44% મતદાન જામનગરમાં 51 સૌથી વધુ મતદાન અમદાવાદ 6 વાગ્યા સુધીમાં 37% મતદાન
तो आंकड़ाओ जे रीते सामे आवी रह्या छे मतदान 6 वाग्या सुधीमां क्यां केटलू मतदान तो सूरतमां 43% मतदान थयुं छे ने सौथी ओछुं अमदावादमां छे जामनगरमां सौथी वधारे मतदाननो आंकड़ो सामे आवी रह्यो छे जे उत्साह लोकोमां देखातो हतो परंतु सवारथी लईने मतदाननी जे प्रक्रिया चालू थई हती बिलकुल आंकड़ाओ जे सामे आव्या छे ख्याति जी बिल्कुल तो जामनगर जईशुं ज्यां सौथी वधु मतदान थयुं छे मुस्ताक जोड़ाई गया छे अमारी साथे अपडेट तो आपणे आपी रह्या छे वहेली सवारथी मतदान जे थयुं तेना तबक्कामां अंतिम तबक्कामां मतदान वधु थयुं छे तेम क्यांक लागी रह्युं छे जामनगरमां जे आंकड़ो सामे आव्यो शुं छे हालना तबक्के वधु माहिती मुस्ताक ચોક્કસથી ખ્યાતિ વાત કરવામાં આવે તો જે રીતે જામનગરમાં ક્યાંક ને ક્યાંક સવારે છે નીરસ મતદાન જોવા મળ્યું હતું પરંતુ બપોર બાદ જે રીતે ગતિ મતદાને પકડી છે ને કહી શકાય કે ગુજરાતમાં ફરીથી સૌથી વધુ ક્યાંક ને ક્યાંક છે એ મતદાન જામનગરમાં થવા જઈ રહ્યું છે જામનગરની જો વાત કરવામાં આવે તો 52-55% જેટલું સરેરાશ મતદાન ક્યાંક ને ક્યાંક નોંધાયા હોવાની અત્યારે જે માહિતી સામે આવી રહી છે આપ જોશો 6 વાગ્યાની સાથે જામનગર શહેરમાં જે છે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે ને જે અહીં જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેના દ્વારા ઈવીએમ સીલ કરવા कार्यवाही क्या क्या हाथ धरवामां आवी रही है जो कि जामनगर शहर में बात करवामां आवे तो जे पण मतदान केन्द्रों की अंदर मतदारों प्रवेश चुक्या हशे तेना मतदान सिवाय हवे छे ताळा मारी देवामां आवी छे ने अन्य कोई पण मतदारों हवे जे छे मतदान मथकनी अंदर आवी नहीं सके अने हाल जे जामनगर शहर विभाजित स्कूल खाते जे मतदान राखवामां आव्युं हतुं त्यां अत्यारे 6 वागे एक पण हवे मतदार न होवाना कारणे ईवीएम जे सील करवानी कार्यवाही प्रिसाइडिंग ऑफिसरनी निगरानी हेठळ शुरू करवामां आवी छे जामनगरनी जो वात करवामां आवे तो सरेराश छे सतत त्रीजी वखत क्यांक ने क्यांक महानगर પાલિકાની ચૂંટણીમાં જે છે એ મતદાનને લઈને જામનગર મોખરે જાણવા મળી રહ્યું છે હાલ અત્યારે 52-55% સરેરાશ મતદાનની જે માહિતી સામે આવી રહી છે કહી શકાય કે જામનગરમાં જે છે 64 બેઠકો ઉપર જે છે ક્યાંક ને ક્યાંક મતદાન યોજાઈ રહ્યું છે જેને લઈને 236 ઉમેદવારોના ભાવિ જે છે આ ઈવીએમમાં હાલ સીલ થઈ ચૂક્યા છે આગામી 23 જે તારીખ છે કે 2-1 દિવસ પછી જે છે આ ઈવીએમ મતદાનની ગણતરી કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં જામનગર શહેરમાં જે છે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો હતા તેમાં પણ એક પણ પ્રકારની ક્યાંય ને ક્યાંય ઘટના જોવા મળી નથી જોકે છૂટક છૂટક 1-2 વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ઈવીએમ ખોટકાયાની વાત સામે આવી હતી પરંતુ એક રીતે કહી શકાય કે મોટાભાગે જે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં જે છે જામનગર શહેરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે હાલ આપ જોશો વીવીપેટ અને જે છે ઈવીએમ તેને સીલ કરવાની કાર્યવાહી પણ અત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને સંપૂર્ણ રીતે જે છે 2200થી પણ વધુ જે સુરક્ષા કર્મચારીઓ આ સમગ્ર શાંતિપૂર્ણ માહોલમાં જે છે મતદાન યોજાઈ શકે તેના માટે ખડે પગે રહ્યા હતા 3000થી પણ વધુ સરકારી કર્મચારીઓ પણ પોતાની જહેમત આ બાબતે ઉઠાવવામાં આવી છે અહીંથી જે ઈવીએમ અને વીવીપેટને જે સીલ કરીને જે ડિસ્પેચ સેન્ટર રિસીવિંગ સેન્ટર છે ત્યાં રવાના કરવામાં આવશે અને ત્યાં સ્ટ્રોંગ રૂમમાં સીલ કરીને જે છે આગામી 23 તારીખે જ્યારે મતગણતરી યોજાવા જઈ રહી છે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તેના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરની જે નિગરાની હેઠળ ક્યાંક ને ક્યાંક સમગ્ર વહીવટીતંત્રે ખૂબ જ સારી કામગીરી ભજવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં કહી શકાય કે ગુજરાતમાં સૌથી વધુ મતદાન છે એ જામનગરમાં ફરીથી નોંધાવા જઈ રહ્યું છે 52-55% સરેરાશ જે મતદાનની ક્યાંક ને ક્યાંક માહિતી સામે આવી રહી છે આપ જોશો કે હાલ અત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા જે છે ઈવીએમ મશીનોને સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જી બિલકુલ મુસ્તાક જે રીતે હાલમાં જે માહિતી સામે આવી રહી છે દીક્ષિતા ઓવરઓલ વાત કરવામાં આવે તો બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે કોઈ પણ અનિચ્છનીય ઘટના નથી બની આ તમામ જયચ મહાનગરપાલિકાના અપડેટ લોકો સુધી આપણે પહોંચાડીએ સુરત અમદાવાદથી પણ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે બિલકુલ જે ખ્યાતિ જો જોવામાં આવે તો નાની મોટી 1-2 ઘટનાઓ એવી સામે આવે છે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાનની જે પ્રક્રિયા છે તે પૂરી થઈ છે સીધા જઈશું સુરત સુરતમાં કેવા દ્રશ્યો છેલ્લી ઘડીના સામે આવ્યા છે કારણ કે ઈવીએમ મશીન કે જેને સીલ કરવામાં આવી રહ્યું છે ચેતન અમારી સાથે જોડાયા છે ચેતન શું છે અપડેટ 6 વાગી ચૂક્યા છે અને હવે ઈવીએમ સીલ થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે કેટલું મતદાન સુરતમાં જી ચોક્કસથી 6 વાગ્યાના ટકોરે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેનો મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ સુરતના સેન્ટ ઝેવિયર્સ ખાતેના સીધા દ્રશ્યો જોઈ શકો છો જે ઈવીએમ જે મશીન છે તેમાં જે મતો જે પડ્યા છે તેની ગણતરી કરવામાં આવી રહી છે સાથોસાથ જે ઈવીએમમાં જે મતો પડ્યા છે તેની સાથે જે સાહિત્ય છે તે સાહિત્યમાં જે એન્ટ્રી પડી છે તેની સાથે પણ સરખામણી કરવામાં આવી રહી છે બીજી તરફ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હવે ટૂંક સમયમાં જે
ईवीएम जे मशीन छे ते ईवीएम मशीन अहीं सील करवामां आवशे। तमाम जे पक्षोना उम्मेदवारो छे तेनुं भावी आ ईवीएम मशीनमां अहीं सील करी देवामां आव्युं छे। सूरतनी जो वात करीए तो सूरतमां अत्यार सुधी सरेराश 43% જેટલું મતદાન થયું છે। પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે ક્યાંક ને ક્યાંક સુરતમાં ઓછું મતદાન જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક કોરોનાને લઈને કેટલાક લોકો મતદાન નથી કરી શક્યા, ત્યારે કેટલાક લોકો જે હાલ જે રીતે ગરમી પડી રહી છે તેને કારણે જે બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા। સૌથી વધુ જે મતદાન છે તે સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં સૌથી વધુ મતદાન થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ઈવીએમ જે મશીન છે તે અહીં પેક કરી દેવામાં આવ્યું છે અને જે ઈવીએમ મશીન છે તે હવે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેમની હાજરીમાં આ જે ઈવીએમ મશીન છે તે અહીં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઈવીએમ જે મશીન છે તે મશીન આ રીતે જે દોરી છે તે દોરીથી અહીં સીલ કરવામાં આવશે અને ત્યારબાદ જે અહીં જે સ્ટ્રોંગ રૂમ SVNIT ખાતે બનાવવામાં આવ્યો છે ત્યાં સ્ટ્રોંગ રૂમ ખાતે આ જે ઈવીએમ મશીન છે તે ત્યાં મોકલી આપવામાં આવશે। આજના દિવસની જો વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તાર અને પૂણા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક નાની મોટા બનાવો બન્યા હતા, જોકે સ્થાનિક જે પોલીસ છે તે પોલીસ ત્યાં દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો। હાલ આપની સાથે પ્રિસાઇડિંગ ઓફિસર જોડાયા છે। જી સર, મત કઈ રીતે સીલ કરવામાં આવશે? એમાં આ જે સરનામા ટેગ હોય છે એને અમે અહીંયા દોરીથી બાંધીશું અને એને આની સાથે લગાવી દઈશું, જેથી ખબર પડશે કે આ જે કંટ્રોલ યુનિટ છે તે કયા વોર્ડનું છે અને કયા બૂથનું છે। આ ઈવીએમ સીલ કર્યા બાદ ક્યાં મોકલવામાં આવશે? સીલ કર્યા બાદ અમે જ્યાંથી TNTV સ્કૂલેથી અમે એને લીધું હતું, રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પરથી ત્યાંને પરત કરીશું અમે। જી, આપે જે રીતે જોયું તે રીતે હાલ જે ઈવીએમ મશીન જે છે તે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હાલ જે ઈવીએમ મશીન છે તે અહીં સીલ કર્યા બાદ જે TNTV જે સ્કૂલ છે ત્યાં મોકલી આપવામાં આવશે અને ત્યાંથી જે તે સેન્ટર હશે જ્યાં મૂકવામાં આવ્યું હશે ત્યાં આ જે ઈવીએમ મશીન છે ત્યાં પહોંચાડવામાં આવશે। પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે ક્યાંક ને ક્યાંક જે મતદાન છે તે મતદાન ઓછું થયું છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક હવે જે ઉમેદવાર છે તે ઉમેદવારમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। કારણ કે ઉમેદવારોના ક્યાંક ને ક્યાંક એવું હતું, શરૂઆતના સમયે સવારના સમયે જે મતદાન હતું તે મતદારની ટકાવારી સૌથી વધુ જોવા મળી રહ્યું હતું, જોકે ત્યારબાદ બપોરના 12 વાગ્યા બાદ જે મતદાન કરવાની જે સંખ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો, જેની સીધી અસર હવે ઉમેદવારનું જે પરિણામ છે તે પરિણામ પર જોવા મળી રહ્યું છે। હાલ તમામ જે ઉમેદવારોનું જે ભાવિ છે તે ભાવિ આ ઈવીએમ મશીન પર અહીં સીલ કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે ઈવીએમ મશીન છે તે અહીં સીલ કરવામાં આવી રહ્યું છે। સીલ કર્યા બાદ આ જે ઈવીએમ મશીન છે તે TNTV સ્કૂલ ખાતે મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ જે સ્ટ્રોંગ રૂમ ઊભો કરવામાં આવ્યો છે SVNIT ખાતે ત્યાં તેને મૂકી દેવામાં આવશે। પ્રિસાઇડિંગ ઓફિસરની હાજરીમાં હાલ ઈવીએમ મશીન સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 6 વાગ્યાના ટકોરો અહીંનો જે મુખ્ય જે દરવાજો હતો તે દરવાજો ક્યાંક ને ક્યાંક બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ રીતે જે ઈવીએમ મશીન જે છે તે હાલ સીલ કરવામાં આવ્યો છે। તમામ જે ઉમેદવારોનું જે ભાવિ છે તે ભાવિ આ ઈવીએમ મશીનમાં સીલ કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ, થી આપ અમારી સાથે જોડાયેલા રહેજો ચેતન. તો ક્યાંથી જોયું જે રીતની મતગણતરી હવે થવાની છે, 23મી તારીખે પરિણામ આવવાનું છે, તે પહેલા ઉમેદવારો ખૂબ જ ચિંતામાં પણ જોવા મળી રહ્યા છે, કારણ કે પરીક્ષા આપી દીધી છે અને હવે પરિણામ આવવાનું છે. પરિણામ પણ અમે તમને સૌથી ઝડપી Z24 કલાક પર બતાવીશું. ખ્યાતિ, બિલકુલ તમામ અપડેટ આપના સુધી અમે પહોંચાડ્યા, ત્યારે રીતે જ હવે પરિણામનો દિવસ. પરિણામ એટલે ઉમેદવારોનું ભાવિ આખરી ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. કેટલા વોટ થયા છે, કેટલું મતદાન થયું છે, અંતિમ આંકડા શું છે તે આપને જણાવીએ. ગૌરવ જોડાયા છે અમારી સાથે. ગૌરવ, ઓવરઓલ જો વાત કરવામાં આવે આજનો દિવસ, કે જ્યાં અમદાવાદની અંદર તો અહીંયા મહત્વપૂર્ણ બાબત એ રહી છે કે ઓછું મતદાન, પરંતુ ઓવરઓલ કેટલું મતદાન થયું છે આજના દિવસમાં, શાંતિપૂર્ણ મતદાનની સાથે કેટલીક એવા પણ એક દંપતી હતા, દિવ્યાંગ દંપતી, કે જેને પ્રેરણા પણ પૂરી પાડી છે આજનો દિવસ ઓવરઓલ.
વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની સારી સોનીય ચૂંટણીઓ લાંબા સમયથી રાહ જોવાતી હતી. આજે વહેલી સવારે 7 વાગે મતદાન શરૂ થયું હતું અને તમે જોઈ શકો છો કે અત્યારે 6 વાગે મતદાન પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. એક મોટી આશંકા એવી સેવાતી હતી કે કોરોના કાળ છે ત્યારે કેટલાક લોકો મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચે છે. એક આશંકાને મતદારોએ કેટલીક જગ્યાએ ખોટો પણ પાડ્યો અને કેટલીક જગ્યાએ તે વાત સાચી પણ પડી, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન થતું હોય છે. શિક્ષિત વર્ગ અમદાવાદમાં મોટાભાગે રહેતો હોય છે, પરંતુ આજે તે ક્યાંક ઓછું દેખાતું હતું જોવા મળ્યું. અમદાવાદમાં માત્ર 37.81% મતદાન અત્યાર સુધી થયેલું જોવા મળ્યું છે, જો કે એમાં દિવસ મોડી સાંજ સુધીમાં વધારો થવાની શક્યતા છે. સુરતમાં 42.11, વડોદરામાં 42.82, ભાવનગરમાં 43.66, રાજકોટમાં 45.74, અને સૌથી વધુ જામનગર મહાનગરપાલિકા માટે 49.64% મતદાન થયું છે. બીજી મહત્વની વાત કે જ્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો ત્યાં પ્રમાણમાં મતદાન ઓછું થતુંનો માહોલ જોવા મળે છે. ગયા 5 વર્ષ પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો માત્ર 45% જેટલું મતદાન નોંધાયું હતું, પરંતુ આ વખતે અત્યારે એના કરતાં પણ ઓછું મતદાન નોંધાય છે, જે બંને પક્ષો માટે ચિંતાનું કારણ છે. કારણ કે બંને પક્ષો દ્વારા દાવા એવા થઈ રહ્યા છે કે જે મતદાન થયું છે તે તેમની ફેવરમાં થયું છે. ભારતીય જનતા પાર્ટીનો દાવો એવો છે કે જે મતદાન ઓછું થયું છે તે પણ વિકાસની ફેવરમાં થયું છે. તો કોંગ્રેસનો એવો દાવો થયો છે કે જે મહાનગરપાલિકાનો જે આક્રોશ હતો લોકોમાં, એ લોકોએ આક્રોશ રૂપે મતદાન કર્યું છે અને ક્યાંક તેની સીધી અસર પરિણામો પર જોવા મળશે. બીજી મહત્વની વાત કે કોરોનાની ગાઈડલાઇન્સનું સંપૂર્ણ પાલન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ક્યાંય પાલન થતું હોય તેવું જોવા મળતું ન હતું. તમે એક સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ઈવીએમ મશીન છે તે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘણી જગ્યાએ ઈવીએમ જે કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થતું જોવા ન મળ્યું, કારણ કે ઘણી જગ્યાએ લોકોના ટોળા જોવા મળ્યા, ઘણી જગ્યાએ છૂટક છૂટક મતદારો જોવા મળ્યા. એટલે જે આશા અપેક્ષાઓ હતી કે મોટું મતદાન થશે, વધારે મતદાન થશે, પરંતુ એ આશા અને અપેક્ષાઓ જે રાજકીય પક્ષોની હતી તે ઠગાડી નીકળી છે. મહત્વની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળતો હતો. આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમની પાર્ટી મેદાનમાં હતી, એ સીધી રીતે કોંગ્રેસને નુકસાન કરી શકે તેમ છે. જી બિલકુલ જોડાયેલા રહેશો. તો દીક્ષિત, આ વખતે જોવા મળ્યું છે કે ભાજપ કહે છે અમારા તરફી વોટ, કોંગ્રેસ કહે છે અમારા તરફી વોટ, પરંતુ પરિણામ તો પરિણામના દિવસે જ ખ્યાલ આવે, એટલે કે 23 તારીખની રાહ જોવી રહી. ઝી 24 કલાક સતત અપડેટ બતાવશે. આ સિવાય પણ અન્ય જે જગ્યાઓ છે, કેવી રીતે મતદાન થયું છે, શું છે વધુ અપડેટ, તે પણ જાણીએ. દીક્ષિત બિલકુલ, તે ખ્યાતિ દાવાઓ તો બહુ કરવામાં આવે છે, જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ પરિણામના દિવસે જ ખબર પડશે કોની જીત થઈ છે અને કોની હાર થઈ છે. પરંતુ અત્યારે શું માહોલ છે, 37% મતદાન પાછળનું કારણ શું? અમિત રાજપૂત તમારી સાથે જોડાયેલા. અમિત, 37% મતદાન થયું છે અમદાવાદમાં, જો બીજા મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી ઓછું મતદાન થયું છે, શું કારણ હોઈ શકે? કારણ કે આ વખતે કોરોના કાળ અને કેટલાક દર્દીઓ એવા છે કે જે મતદાન માટે નથી પહોંચી શક્યા, એક કારણ એ પણ કહી શકાય. બિલકુલ દીક્ષિતા, કોરોના ઇફેક્ટ્સ ચોક્કસથી છે, અને બીજી જે વાત છે કે લોકો મતદાન કરવામાં નીરસ જોવા મળ્યા. પણ અત્યારે અમારી ન્યૂઝ ટીમ જે છે અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડ ખાતે આવેલો જે એક બૂથ છે ત્યાં હાજર છે. મતદાનની પ્રક્રિયાના પહેલાં હું સીધા દ્રશ્યો દર્શાવીશ. સીલ કરવાની જે ઈવીએમને સીલ કરવાની પ્રક્રિયા જે છે અહીંયા ચાલી રહી છે. તટસ્થ રૂપે કોઈ પણ વાદ વિવાદ વગર અમદાવાદ મહાનગરની અંદર મતદાન થયું, અને આ જે ફરજ પરના જે તમામ કર્મચારીઓ છે તેમણે તટસ્થ રીતે પોતાની કામગીરી જે છે કોરોના કાળની અંદર નિભાવી, એ પ્રશંસનીય કામગીરી છે. સમજવાની જરૂર છે કે આવા કોરોના કાળની અંદર આ તમામ કર્મચારીઓએ જે રીતે ફરજ પર કામ કર્યું એ સલામને પાત્ર છે. આવા કોરોના કાળની અંદર તમામ લોકો મતદારોની વચ્ચે જે મતદારો આવ્યા તેમને સમજાવીને તેમની સાથે તેમણે મતદાન કરાયું, અને જેટલું પણ થયું છે મતદાન ઓછું થયું છે એમાં કોઈ બેમત નથી, પણ જે મતદારો આવ્યા છે મતદાન મથક સુધી એ લગભગ ખુશ થઈને અહીંથી ગયા છે, નિરાશ નથી થયા, તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. બીજી વસ્તુ કે મતદાન ઓછું થયું છે, આ 2015ની પણ અમે વાત કરીએ, 2015ની અંદર પણ મતદાનની પ્રક્રિયા જ્યારે યોજાઈ હતી ત્યારે મતદાન ઓછું થયું હતું અમદાવાદમાં, અને આ વખતે ઓછું વધારે પણ થયું છે. એનું પણ કારણ કોરોના છે. બીજી વસ્તુ કે આ લગ્નની સિઝન પણ ચાલી રહી છે, લગ્નસરાની સિઝન છે, અને ઘણા લોકો કોરોનાના લીધે ઘરથી બહાર નથી નીકળ્યા. ઘણા લોકો કદાચ તેમને ભય હશે કે કયા પ્રકારથી મતદાન કરીશું, ભીડ લાંબી હોય છે, મોટી સંખ્યામાં લોકો મતદાન મથક પર ઉમટી પડતા હોય છે, તો એ પ્રકારના દ્રશ્યો પણ ન સર્જાય એવા મનમાં એમને ભાવ હશે તો કદાચ ન આવ્યા હોય. પણ ચૂંટણી પંચથી તરફથી જે માહિતી આપવામાં આવી હતી, મતદારોને ગ્લવ્સ આપવાની વાત હોય, સેનિટાઈઝર કરાવવાની વાત હોય, હાથ તમામ વસ્તુઓ જે છે તેનું અમલ જે છે એ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા
તટસ્થ એક ફરીથી એક જે મહાનગરોની ચૂંટણી જે છે એ યોજવામાં આવી અને શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા અમદાવાદમાં પણ પૂર્ણ થઈ છે અને લોકો જે લોક મતદારો મતદાન કરવા માટે ખ્યાતિ અને દીક્ષિતા જે મતદાન કરવા માટે જે મતદારો આવ્યા છે તે ઉત્સાહમાં હતા કારણ કે કોરોના કાળ પછી આ પહેલી મહાનગરપાલિકાની ચૂંટણી જે છે એ યોજાઈ રહી છે. પેટા ચૂંટણીઓ યોજાઈ હતી ગુજરાતની અંદર 8 વિધાનસભા પર, પણ તેના બાદ પહેલી વખત એવું થયું કે મહાનગરપાલિકા અને અમદાવાદ જેવા મહાનગરની અમે વાત કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક રીતે અમદાવાદીઓએ પણ કોરોનાનું કપરો કાળ જોયો છે, લોકડાઉન જોયું છે, હોસ્પિટલ જોયું છે, પણ ત્યારબાદ જેમાં એમાંથી જ્યારે અમે બહાર નીકળ્યા છીએ ત્યારે લોકો મતદાન કરવા માટે જેટલા પણ લોકો આવ્યા છે એ તમામ મતદારો અભિનંદનને પાત્ર છે અને તે લોકોએ પોતાનો જે જુસ્સો છે લોકશાહીને જીવંત રાખવાનો એ તેમણે દર્શાવ્યો છે. આ તમામ કર્મચારીઓ જે ફરજ પર હાજર રહ્યા એ કર્મચારીઓએ પણ પ્રશંસનીય કામગીરી કરી આવા કપરા કોરોના કાળની અંદર ઘર પરિવારની સાથે અને જે રીતે ખ્યાતિ જે રીતે આ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે જ્યારે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે એક કપરા કાર્ડની અંદર તે લોકોએ ટ્રેનિંગ પણ લીધી, પ્રક્રિયા થઈ, મતદાર યાદી બની અને આખરે આજે આ કોરોના કાળમાં પહેલી ચૂંટણી જે છે એ અમદાવાદ મહાનગરની અંદર યોજાઈ અને લોકોમાં ખૂબ ઉત્સાહ, ખૂબ પ્રશંસનીય કામગીરી તમામ લોકોએ કરી અને તટસ્થ રીતે મતદાન થયું, કોઈ વાદ વિવાદ નહીં. અને આ દ્રશ્યો જે છે એ દર્શાવી રહ્યા છે જે રીતે ઈવીએમને સીલ કરવામાં આવી રહ્યું છે, આ તમામ ફરજ પરના અધિકારીઓ દ્વારા સીલ કર્યા બાદ આ જે ઈવીએમ છે તેને વિશેષ જે વિકલ હોય છે તેની અંદર મૂકીને સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલી દેવામાં આવતું હોય છે. દર વખતે જ્યારે ચૂંટણીઓ યોજાતી હોય છે ત્યારે મતગણતરી પહેલાં આ તમામ જે ઈવીએમ્સ છે એ અર્ધ સુરક્ષા દળોની સલામતી હેઠળ, તેમને સુરક્ષા કવચ હેઠળ આ તમામ ઈવીએમને રાખવામાં આવે છે અને ગુજરાત કોલેજ ખાતે જ્યારે મતગણતરી યોજાવાની છે ત્યારે આ તમામ ઈવીએમ હવે ગુજરાત કોલેજ ખાતે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી મોકલી દેવામાં આવશે અને 23 તારીખ જ્યારે દીક્ષિતા મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે ખ્યાતિ ત્યારે ચોક્કસથી આ પરિણામ શું આવે છે તેના ઉપર સૌની નજર રહેશે. હા બિલકુલ જી, અમિત આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો ખ્યાતિ પરિણામ પર સૌ કોઈની નજર હોય છે કારણ કે જીત અને હાર તે પરિણામ પર જ હોય છે. ખ્યાતિ તો અત્યાર સુધી જે અમદાવાદ છે તેમાં 37% મતદાન થયું છે, ઘણા બધા કારણો તેની પાછળના સામે આવ્યા છે અને એક કારણ કોરોનાનું સૌથી વધારે નડ્યું છે કારણ કે દર્દીઓ છે તે લોકો પહોંચી નથી શક્યા, પરંતુ એકંદરે લોકોએ ઉત્સાહિત થઈને મતદાન કર્યું છે. બિલકુલ દીક્ષિતા, મતદાન કરવામાં આવ્યું છે અને આ સાથે તમામ અપડેટ પણ અમે આપના સુધી પહોંચાડવાના છે. ક્યાં કેટલું મતદાન થયું, કયું કારણ છે મહત્વપૂર્ણ, ઉમેદવારોએ મતદાન કર્યા બાદ કેટલાક એવા કિસ્સા પણ બન્યા તે આપના સુધી લઈને આવી રહ્યા છે. નાનકડા બ્રેક બાદ જોડાયેલા રહો.